નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 12 મારી વાર્તાની વાત કરવાના છીએ. તો મિત્રો, આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મિત્રો, શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 12 મારી વાર્તા. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે. આ પ્રકારની વાર્તાઓ હજી પણ આપણા માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે. આવી સ્થાનિક વાર્તાઓ જે પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણને યાદ જ હશે. આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો. તો જોઈએ અહીંયા વાર્તાનું નામ મગર અને વાંદરો. કોની પાસેથી સાંભળી છે? તો દાદા પાસેથી સાંભળી છે. તો વાર્તા જોઈએ, મગર અને વાંદરો. એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. મગર અને વાંદરાની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગર એકવાર થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. મગર કહે, હવે તો તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? મગરીએ જીદ કરીને કહ્યું, જો તમે કાળજું નહીં લાવો તો હું મારો જીવ આપી દઈશ. ન છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુડાના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા પહેલાં મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરા ભાઈ, મારી મગરી તમને ઘરે જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાવ. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય? એમ કહેતા વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કહી દીધી. મગરીની વાત સાંભળી વાંદરાને તો હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગર ભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત પહેલેથી જ મને કહેવી જોઈએ. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ અને કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા જ વાંદરો એક મોટો કૂદકો મારીને ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, મૂર્ખ મગર, કાળજું તે કંઈ ઝાડ પર મૂકાતું હશે? તું તો દગાખોર છો. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો છો? જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં અને મારે પણ જાંબુ ખાવા નથી. એમ કહીને વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો. તો મિત્રો, આપણને આ વાર્તામાંથી શું શીખવા મળે છે? આ વાર્તામાંથી આપણને એટલું શીખવા મળે છે, સ્વાર્થી ક્યારેય પણ મિત્ર ન બનાવો. બરાબર, સ્વાર્થી છે એને મિત્ર ન બનાવો, મિત્ર છે એને સ્વાર્થી ન હોવો જોઈએ. કારણ કે આવી વ્યક્તિ પોતાનું હિત થાય તેમાં જ તેમને રસ હોય છે. ત્યાર પછી આપણને એક વાર્તાનું અહીંયા ચિત્ર દોરવાનું કીધું છે. તો વાર્તાનું એક ચિત્ર દોરો. આ રીતનું તમે મગર અને વાંદરાની વાર્તાનું ચિત્ર દોરી શકો છો. તો મિત્રો, આ હતું આપણું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.
બીજું કે મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ પર દરેક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, તેમજ સ્વાધ્યાન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.